river Narmada is a blessing for Gujarat and many other states. In historic development of Gujarat, Narmada plays a very important role. So for that, we have an emotional attachment for it. And Narmada is also called Rewa. Rewa, it's a joint venture project of Kavya Ratna Group and Ekarth Group. It's purely a residential project with inclusive of neighborhood commercial requirements. Total residential units are of 453 numbers, catering 1 BHK, 2 BHK, 2.5 BHK, 3 and 4 BHK requirements. It's a marvelous project designed by all the stakeholders. This is the foundation drawing of the building. Foundation is the most important part of any building. Stronger the foundation, stronger the building. આજે જ્યારે રાફ્ટ કાસ્ટિંગ થઈ રહ્યું છે અને આ સાઇટ પર ચેકિંગ કરીએ છીએ, એ વખતે આની ડિઝાઇન ચેલેન્જીસને યાદ કરવી ખૂબ જ જરૂરી લાગી રહી છે. આમાં અમારા માટે એક મોટી ચેલેન્જ હતી સ્ટીલ બાઇન્ડિંગ. એમાં 32 mm ના 8-8 લેયર જે નીચે આવે છે, પ્લસ ટોપમાં જે 8 લેયરમાં ટોપ સ્ટીલમાં કન્જક્શન એટલું બધું છે કે જેમાંથી કોન્ક્રીટ જવું પણ મુશ્કેલ હતું, એમાં અમે લોકોએ નક્કી કરી 300 mm ટોપમાં પ્લસ 300 mm બોટમમાં SCC નક્કી કર્યું અને આમાં M40 ગ્રેડ છે. અમે આઈસ કોન્ક્રીટ પણ કરીએ છીએ અને ઇનહાઉસ જ છે અમારા બંને પ્લાન્ટ. જે બંને પ્લાન્ટથી અમે લાવીએ છીએ ત્યાં અમે VSI એગ્રીગેટ વાપરીએ છીએ. ટીમ રેવા પોર્ડ ગુજરાત લાર્જેસ્ટ ફાઉન્ડેશન રાફ્ટ ફોર 5 ડેઝ કોન્સ્ટન્ટ કોન્ક્રીટિંગ ફોર 119 આવર્સ. In this raft, 100+ students from many university and faculties are visited this. આ એક ગુજરાત માટે અથવા ગિફ્ટ સિટી માટે પણ આ એક પ્રેરણાદાયક બિલ્ડિંગ બની રહે સ્ટ્રક્ચર એન્જિનિયરો માટે તથા આર્કિટેક્ચરો માટે. મારો તથા અમારી મેનેજમેન્ટ ટીમ તથા એક્ઝિક્યુશન ટીમ વતી આ હૃદયપૂર્વકનો તથા ખૂબ પ્રયત્ન હશે કે અમે સારામાં સારું બિલ્ડિંગ ક્વોલિટી સાથે આ જે કંઈ ખરીદનાર છે અને અમે સમર્પિત કરીએ.